મિત્રો, આપણે રીઝનિંગની અંદર નવું 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 શીખા જ કરવું છે, અને પછી કોઈ પણ પરીક્ષા હોય એ આપણા માટે ઇઝી થશે. બે રીતે, એક એ કે આપણે પ્રેક્ટિસ જ એટલી કરી લેશું કે જેથી જોતા વેત આપણને ખબર પડે. અને તમને જાણો છો કે સ્ટાફ સિલેક્શન, બેંક, આ બધી પરીક્ષાઓની અંદર ઇવન જીપીએસસીમાં પણ ઘણી વખત આ રીતે આકૃતિ પૂછે છે અને કહી દે છે કે આમાં કેટલા ત્રિકોણો છુપાયેલા છે. મિત્રો, આપણી પાસે બહુ સેકન્ડની અંદર જવાબ આપવાનો હોય છે, તો આવું પૂછે તો એક જ સેકન્ડ. ચલો, યસ, તો આનો જવાબ આવશે 45. તમે સર, તમને તો ખબર જ હોય ને, તમે તો આ બધું કમ્પ્લીટ કરીને રેડી જ રાખ્યો તો જવાબ આપી દો ને. પણ મિત્રો, તમે પણ આ જ રીતે જવાબ આપશો. કેવી રીતે જવાબ આપવાનો છે? સાવ સિમ્પલ. તમે કહેશો સર આમાં પણ જયેશ સરનું સૂત્ર આવે? ચોક્કસ આવે. ચલો આપી દો. એ પહેલાં એક પહેલાં સમજી લઈએ કે ખરેખર આ ગણતરી કેવી રીતે કરવાની હોય છે. જેમ કે તમે જાણો છો કે આ જે છે ત્રિકોણ, એની અંદર કેટલા ત્રિકોણ છે? તો કે ભાઈ એક છે. પણ જ્યારે તમે આમ કરો છો ત્યારે આ એક અને બે બીજા વધી જાય છે, તો મૂળ ત્રિકોણ અને આ એક બે, એટલે કે ટોટલ કેટલા થઈ ગયા? ત્રણ. પણ તમે જ્યારે આ રીતે લ્યો છો ત્યારે જો મૂળ ત્રિકોણ તો એક છે, પણ એક, બે ને ત્રણ આ પણ ત્રિકોણ છે, પણ તમે જુઓ છો કે આ પણ ત્રિકોણ છે અને આ પણ ત્રિકોણ છે, એટલે કે તમને બે, પાંચ ને એક, આ છ ત્રિકોણ થઈ ગયા, રાઈટ? પણ આપણે શું કરવાનું છે, હજી દાખલા તરીકે લઈ લઈ કે અહીંયા આટલા બધા છે, તોય કંઈ વાંધો નહીં. તો પહેલાં એક, બે, ત્રણ, ચાર, ઓકે. પછી તો બબેની જોડી આ એક, આ બે, આ ત્રણ, બરાબર. પછી ત્રણની જોડી તો કે આ એક અને આ બે, બરાબર. આ એક બે ત્રણ વાળી જોડી તો એ પાછા બે, અને પછી આ એક, એટલે કે ચાર ને ત્રણ સાત, ને બે નવ, ને એક દસ. તો આવું કંઈક છે. પણ એમાં વળી આવી રીતના લીટા હોય ને આવું હોય તો શું? તો મિત્રો, સાવ સિમ્પલ. તમારે શું કરવાનું છે? તો જયેશ સરનું સૂત્ર યાદ રાખવાનું છે. કેવી રીતે? આપી દઉં. તો મિત્રો, સૂત્ર જયેશ સરનું તૈયાર છે. મિત્રો, આ તો મસ્ત, આપણે મજા આવે એટલા માટે, બાકી કંઈ એવું જરૂરી નથી. પણ આપણે એન્જોય કરવું છે અને આપણે શીખતું જવું છે, એટલે આવા બધા સૂત્રો લખીએ છીએ. મેઇન વાત એ છે, તમને આવડવું જોઈએ અને એ પાછું ઝડપથી આવડવું જોઈએ. જેમ કે અહીંયા વાત છે કે છેલ્લી બે ઊભી લાઈન ક્રમને ગુણીને અડધા જો કરતા. હા, છેલ્લી બે ઊભી લાઈન ક્રમને ગુણીને અડધા જો કરતા, આડી વધુ લાઈન તો એને ગુણીને કુલ ત્રિકોણ મળતા. જ્યાં મિત્રો વાત કંઈક આવી છે, એક જગ્યાએ કંઈક ગુણવાનું છે, એક જગ્યાએ કંઈક અડધા કરવાના છે, અને પાછી આડી લાઈન હોય તો પાછું એને ગુણવાનું છે, તો આપણે જે જોઈએ છે મળી જશે. તો કરવાનું છે શું? સાવ સિમ્પલ મિત્રો, આ વાત સમજી લીધી કે છેલ્લી બે ઊભી લાઈન, એટલે કે આપણે ઊભી લાઈન જેટલી છે એને ગણી લઈ, કારણ કે ક્રમ જે કેટલામો ક્રમ છે ક્રમને ગુણવાનો છે. ચાલો, તો ઊભી લાઈન ક્યાં ક્યાં છે? તો ચાલો, આ એક છે, પછી આ બીજી છે, પછી આ ત્રીજી છે, આ ચોથી છે, આ પાંચમી છે, અને આ છઠ્ઠી છે, રાઈટ? તો છ લાઈન છે. તો છેલ્લી બે ઊભી લાઈન, છેલ્લી બે ઊભી લાઈન કોણ છે? પાંચ અને છ. એ જે ક્રમ છે ને પાંચ અને છ, એ ક્રમને ગુણીને, ચાલો ગુણીએ, પાંચ છ તો કે ત્રીસ. એના અડધા જો કરતા, અડધા જો કરતા એટલે એના અડધા કરો છો, તો ત્રીસના અડધા શું આવશે? પંદર. તો કામ પતી જાત શું? જો આવી આડી લાઈન ન હોત તો એમ કે છે, આડી વધુ લાઈન આ છે, હો, આ એક લાઈન નથી, આ બીજી છે ને ત્રીજી છે, એટલે ત્રણ લાઈન છે આડી. આડી વધુ લાઈન જો આમ હોત ને ખાલી, તો કોઈ સવાલ નથી, બરાબર, તો કંઈ સવાલ નથી. પણ આડી વધુ લાઈન તો કે આ છે, જો એક છે, બે છે ને ત્રણ છે, તો એને ગુણો તો પંદર તેરી. તો જવાબ શું આવશે? કુલ ત્રિકોણ મળી જશે. મેં કહ્યું ને, તો મેં તમે આ રીતે ગણતરી કરી હતી અને તમે એ પકડી પાડી. હવે દાખલા તરીકે અહીંયા જુઓ, તો આપણે થોડીક વધારે લાઈન લઈએ. જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત, જોજો આટલાનો જવાબ આપે તો તમને ખબર છે કે છેલ્લા બે, એટલે છ સત્તા બેતાલીસ, બેતાલીસના અડધા કેટલા થશે? એકવીસ. તો આનો જવાબ એકવીસ. પણ જો એક લાઈન હોત તો એકવીસ આવી બે લાઈન થઈ, એટલે એકવીસ ગુણ્યા બે કરવાના, એટલે એકવીસ દુ બેતાલીસ. તો મિત્રો, જો બરોબર તમને આવડી ગયું હોય તો બે ત્રણ ઉદાહરણ આપણે ચેક કરીએ કે તમે પરફેક્ટ છો કે કેમ છો, જ મને ખાતરી છે. જોઈએ. તો મિત્રો, હવે તમારી સામે આકૃતિ છે અને તમારે કેટલા ત્રિકોણ આકૃતિની અંદર છુપાયેલા છે એ શોધવાનું છે. તો વિડીયોને સ્ટોપ કરો, જાતે ટ્રાય કરો, અને હા, જવાબ આવી જાય સાચો તો રાજી થાજો અને કોમેન્ટ્સમાં જણાવજો કે હવે સર આવું જ્યારે પણ પૂછાય હવે જલસા જલસા. તો જોઈ લ્યો. તો મિત્રો, તમે ટ્રાય કરી હશે,
અને આપણે ચેક કરીએ કે તમારો જવાબ કયો સાચો છે કે નહીં. હવે જો બસ આપણે લાઈન ગણવાની છે તો કે એક છે, બે છે, ત્રણ છે, ચાર છે, પાંચ છે, છ છે, સાત છે અને આઠ છે. હવે આપણે શું કરીએ છીએ તો કે આ બેનો ગુણાકાર કરીએ છીએ કે સાત ગુણ્યા આઠ કરીએ છીએ અને પછી એને બે વડે ભાગીએ છીએ. હા કે ના? પછી જવાબ આવે અને આવી આડી લીટી જો આમાં કાંઈ આ ન હોત તો કોઈ સવાલ નથી, પણ આડી લીટી આ એક અને બે છે એટલે પાછા આપણે બે વડે ગુણવાના છીએ. ઓકે, પણ મિત્રો એક બીજી વાત તમને કહી દઉં કે અહીંયા આપણે શું કરીએ છીએ કે સાત ગુણ્યા આઠ કરીએ છીએ એટલે સાત અઠા છપ્પન અને પછી પાછા છપ્પન ભેગા બે કરીએ છીએ. હા કે ના? એટલે તમે જવાબ લેશો અઠ્યાવીસ. બરાબર? પણ મિત્રો અહીં તમે એક શાંતિથી જોશો ને તો તમને વિચાર હશે આ બે જે છેલ્લા હશે ને કોઈ પણ લેશો તો એમાંથી એક છે ને બે કી સંખ્યા હશે હશે ને હશે. તમે કહેશો કે હા કોણ છે, સાત છે કે આઠ છે? તો કહેશે આઠ. તો એને જ તમે બે વડે ભાગી નાખો ને એટલે સીધો જવાબ મળે. એટલે કે સાત ગુણ્યા આઠ એમાં તમને ખબર છે કે આને તમે ભાગી શકો એટલે સાત ચોક ને અઠ્યાવીસ સીધે સીધા મળે. હા કે ના? ધારો કે અહીંયા આવો તો તમે છ ને સાતમાં ખબર છે કે આના અડધા કોણ ને ત્રણ એટલે સાત તેની એકવીસ સીધો જવાબ મળી જાય. એટલે અહીંયા સ્માર્ટ વર્ક આ તમે કરજો કે સાત ચોક અઠ્યાવીસ સીધું મળી ગયું અને આવા કેટલા છે બે એટલે અઠ્યાવીસ દૂ છપ્પન સીધો જવાબ. તો બિલકુલ સાચો છે. તો મિત્રો ક્યારેક ક્યારેક સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું એ પણ હું તમને શીખવતો જઈશ. કારણ કે એકવાર મોટો ગુણાકાર કરો વળી પાછા બે વડે ભાગો એના કરતા કોઈ ને કોઈ ચાલો આ બે હશે તોય તમને ખબર છે કે એક તો બેકી સંખ્યા હોવાની જ છે, હોવાની જ છે. તો જે બેકી સંખ્યા છે એને અડધી કરી નાખો અને પછી ગુણાકાર કરો એ સીધે સીધો જવાબ. ઇઝ ઇટ ઓકે? તો આ એક ગણતરી કેમ સ્પીડમાં કરવી એની વાત છે. હવે હજી એક ત્રીજો સમ જોવો છે, ચલો જોઈએ. થોડુંક બદલાવું છું મિત્રો, થોડુંક, પણ તમારે ટ્રાય કરવાની છે, ગભરાવાનું બિલકુલ નથી કારણ કે પરિવાર આખો સાથે જ છે. જોઈએ મિત્રો. હવે અહીં તમે જોવો છો કે આ લાઈન છે અહીં સુધી ટચ નથી, હવે શું કરું? મને લાગે છે એકવાર ટ્રાય તો કરો, મને લાગે જવાબ કદાચ તમને મળી જશે. ઓકે મિત્રો, ફરીથી કંઈ ગભરાવાનું નહીં, વાત તો એટલી છે કે તમે માનો કે આ લાઈન છે જ નહીં. છે જ નહીં તો શું? તો હવે તમે તરત વિચારી શકશો કે આ એક છે, બે છે, ત્રણ છે, ચાર છે અને પાંચ છે. હવે આનો ગુણાકાર ચાર પચાવીસ તો કરવાનું નથી, આમાંથી અડધું કોણ કરી શકાય એમ છે? તો આ તો જવાબ આવી જાય પાંચ દુને દસ, એટલે દસ તો આ થઈ ગયું. હવે આ લાઈન છે, કાંઈ વાંધો નહીં, તમે આટલાનું જ વિચારો. આ ધારો કે હવે કાંઈ નથી તો શું થશે? તો કે એક, બે, ત્રણ, ચાર, ફરીથી આમાંથી કોણ અડધું થઈ શકશે? આ એટલે ત્રણ દુને છ, તો જવાબ શું આવશે? સોળ. તો મિત્રો આવું કંઈક કરવાનું છે. તો હજી એક આપી દઉં, ચાલો હજી એક ટ્રાય કરી લઈએ. તો મિત્રો અહીં જરાય ગભરાયા વિના પ્રયાસ કરો, જાતે પ્રયાસ કરો અને ચેક કરો કે તમારા કેટલા સાચા છે. ઓકે, હવે તમારી પાસે સ્પીડ છે, કોઈ ટેન્શન નથી, ફટાફટ કરશો. તમે સીધું ગણશો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, કારણ કે હવે લખશોય નહીં, શું જરૂર છે? બરાબર? હજી આમાં સ્માર્ટ વર્ક કરતા જાઓ છો. ફરીથી ગુણાકાર પાંચ છ કરતા કરતા જ નથી, શું કામ કે છ ના અડધા કરો છો એટલે પાંચ તેની પંદર સીધા લખી જ નાખ્યા. ઓકે, પંદર થઈ ગયા. હવે ફરીથી એક, બે, ત્રણ, ચાર, હવે તો મગજમાં વિચારો ને, ત્રણ ચાર, તો ત્રણ ને ચારમાં ચાર ના અડધા બે એટલે તંદુ ને છ, બસ પતી ગયું. ફરીથી અહીંયા એક, બે, ત્રણ, ચાર, ફરીથી એ જ હોય ને, અહીંયા જે છે એ જ એટલે સીધા છ. હવે સ્પીડ કરશો ને આ રીતના, તો પંદર ને છ એકવીસ ને છ સત્યાવીસ, જવાબ છે બિલકુલ સાચો. તો મિત્રો મજા આવી. આ પ્રકારના સમની અંદર હજી પણ નવું શું આવી શકે એ હું તમને આપતો રહીશ, પણ એક તમને હોમવર્ક આપી દઉં છું, એનો જવાબ તમારે જરૂરથી લખવાનો છે. અને હા, તમે બધાની કોમેન્ટ્સ વાંચશો તમને ખબર પડી જશે, એનાથી જો તમારે અલગ જવાબ આવતો હોય તો ફરીથી ટ્રાય કરવાની છે, પણ જવાબ મને ખાતરી જ છે તમારો સાચો આવશે, આવશે અને આવશે જ. હા, તો મિત્રો તમારે આ હોમવર્કની અંદર છુપાયેલા ત્રિકોણો શોધવાના છે. મિત્રો ગભરાઈ નહીં જાઓ, કારણ કે મેં ખાલી તમે જોતા હશો કે આકૃતિ જે આમ હતી ને એને પેલા આમ ઊંધી કરી છે, તેમાં કંઈ ફેર નહીં પડે. કારણ કે તમને ખબર જ છે કે આકૃતિને તમે સીધી કરીને આવી એક, બે, ત્રણ, ચાર ને પાંચ એવું વિચારી જ શકશો. ફરીથી એક, બે, ત્રણ ને ચાર, એક, બે ને ત્રણ, એક, બે, ત્રણ, ચાર. ઓકે, તો ક્યારેક આવું પૂછે તો હવે તમે બિલકુલ ગભરાશો નહીં અને પૂરા માર્ક્સ મેળવી જ શકશો. તો મિત્રો આવા કેટલા બધા વિડીયો આપણે જોતા જશું અને દરેક દાખલાઓમાં અગાઉ પૂછાયેલા પણ સમ્સ આપણે જોઈશું, જેથી કરીને તમારો કોન્ફિડન્સ એકદમ હાઈ રહે. મિત્રો મજા આવી, તો મને પણ ખૂબ મજા આવી. ઘણા સમય પછી આ વિડીયો આવ્યો છે, પણ હા,
તમારે આ મેક્સિમમ આસપાસના વિદ્યાર્થીઓને શેર કરવાનો છે. અને આપણું હમણાં તો દરરોજ જે લાઈવ આવીએ છીએ, ગઈકાલથી આપણે આઈબીપીએસને ધ્યાનમાં રાખીને જે લાઈવ શ્રેણી ચાલુ કરી છે એની અંદર તમને મોટિવેશન મળે અને વધારાના વિડીયો મળે. તો અત્યારે આપણે પ્લાનિંગ એ કરી છે કે કેવી રીતે લાઈવ આવવું, શું કરવું, પણ મીનવાઇલ તમને વધારાના વિડીયો હું આ મૂકીશ. અને બધાના રિવ્યૂ પણ આવી રહ્યા છે. તમે જાણો છો એમ કે હું નીચે એક ગૂગલ ફોર્મ મૂકેલું છે જેમાં તમે બધા એનડીસી પરિવારમાં છો, તો આપણી ઈચ્છા એ ખરી કે તમે એનડીસી પરિવારમાં હો તો આવો સાથે રહીને કામ કરી. મારે તમને પણ સાંભળવા હોય તો એના માટે આ ગૂગલ ફોર્મ છે. જરા જોઈ લેજો, લિંકને ક્લિક કરી અને નજર કરો અને એમાં તમારો અભિપ્રાય ખાસ લખો અને જોઈએ. ઘણું બધું કામ કરું છું મિત્રો સાથે રહીને. તો એનડીસી પરિવારનું કામ જ એ છે કે એકો એક વિદ્યાર્થીને ભણતરનો ભાર ઓછો કરો. અને ગણિત અને રિઝનિંગમાં તો ભાઈ સ્પીડે થતી હશે અને એક પણ માર્ક જવો જોઈએ નહીં. તો આઈ એમ વિથ યુ, એનડીસી પરિવાર ઇઝ વિથ યુ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. અરે હા, વિડીયોની કોમેન્ટ તો જરૂરથી આવજો.